ગુજરાત પર આવેલી અણધારી આફત બિપરજોયે ઠેર ઠેર વિનાશ વેર્યો હતો, પરિણામે ખાના ખરાબીના દ્રશ્યો સર્જાયા છે, જેમાંથી જામનગર અને દ્વારકા જિલ્લો પણ બાકાત નથી. બે દિવસ ત્રાટકેલા વરસાદે અને તોફાની પવનોને લઈ અને શહેરના અનેક વિસ્તારોમાં નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે, જેમાં સૌથી વધુ નુકસાન દરિયાકાંઠાના વિસ્તારોમાં થયું હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. અને જામનગરના સચાણા બંદર નજીકના વિસ્તારમાં રહેતા કેટલાક માછીમારોને મોટા પાયે નુકસાન થયું હોવાનું તેઓ જણાવી રહ્યા છે. નામ બશીર વલીમામન કક્કલ, સચાણાનો સમાજસેવક કાર્યકર્તા. હું કાલની તારીખમાં જે સચાણામાં દરિયાઈ તોફાન અને વાવાઝોડાનો જે બનાવ બન્યો તે એક ભયજનક બનાવ હતો, અને કાલનો દિવસ સચાણા માટે કયામતનો દિવસ હતો. અને અહીંયા ફિશરમેનો 300 બોટું છે, એમાં 250 બોટું રજિસ્ટ્રેશન કરી છે, અને 50 થી 60-70 બોટુનો જેને નુકસાન થયેલ છે, એના ઝાડ પણ નીકળી ગયા છે, અને એન્જિન બોટ બુડવાના કારણે એના એન્જિનો પણ ખરાબ થઈ ગયા છે, અને ઝાડ નીકળી ગયા છે. બાકી જાનહાની કુદરતે કોઈ આ જાનહાની નથી થઈ એવી છે. ને અમારા ગામમાં પાણીનો પ્રમાણ વધી ગયો હતો, ને જેટીમાં તો થોડો ઘણો નુકસાન થયો છે, બાકી ગામના મકાનોના ને અમુક જે વિભાગોમાં જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં છે ને મકાનો તૂટી ગયેલ છે અને પતરા ઉડી ગયેલ છે. હું સચાણાનો અલડખા અબ્દુલ્લા કક્કલ પ્રમુખ છું. માછીમારનો 40 વર્ષથી આ કામ કરું છું. આજરોજ અમારા ગામમાં વાવાઝોડાથી નુકસાન થયો ને ઘણું થયો છે, તો આજ પવનના કારણે માણસો બચી ગયા, વાનની નુકસાની થઈ ગઈ અને કિનારો તૂટી ગયો આખો, અને બોટો ઘણી તૂટી ગયું અને એમાં નુકસાન થયો છે. એના ડીઝલ એન્જિન બોટો બે ટુકડા અમુકના તો થઈ ગયા છે, એની સર્વે આવશે. આ આપણે ખાતાવાળા આવીને હજી સુધી બહુ બચાવી લીધા છે. આપણે ઘણા ખાતા આવ્યા હતા, કલેક્ટર સુધી આવી ડીએસપી સુધી આવી ગયા હતા આજરોજ, તો બહુ અમારો કામ થયો. અને તે છતાંય કુદરતી આફત હતી, માણસ બચી ગયા અને વાન બધે અમુક તૂટી ગયા, અમુક થાળે હતા એ બચી ગયા, જે થોડાક છેટે હતા એ તૂટી ગયા, માણસ બચી ગયા, વાનને નુકસાન. એક એક માછીમારને નુકસાન છે, જે વધારે બોટો તૂટી ગઈ, બે ભાગ થઈ ગયા છે, એના 3-4 લાખની નુકસાની છે, બીજા 1 લાખની છે, 50 હજાર જેવી નુકસાની એવો નુકસાન થયો છે, તે છે બધું અમારું.